આગામી સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિત્તેરમો જન્મદિવસ છે આ અવસરે શહેરમાં પર્યાવરણની સુરક્ષા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિત્તેર હજારથી પણ વધુ વૃક્ષ રોપવામાં આવશે ત્યારે આ અભિયાનમાં પર્યાવરણવિદ અને ચિંતક વિરલ દેસાઈ પણ જોડાવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિત્તેરમા જન્મદિવસના અવસરે ભારતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે વાતાવરણ સ્વચ્છ રહે અને લોકોને ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષારોપણનો પણ એક ભવ્ય કાર્યક્રમ સુરતમાં યોજાવાનો છે આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી અને ગ્રીન મેન તરીકે ખ્યાતનામ વિરલ દેસાઈ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે આ બાબતે એવી ચેનલે તેમની પાસેથી પર્યાવરણ અને આ કાર્યક્રમ બાબતે મહત્વની જાણકારી મેળવી હતી આગામી સત્તરમી સરપેન્ટ રોજ જે નરેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં એક ગ્રીન તરીકેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આપણે સાથે આપણે જોડાયા છે કે ગ્રીન મેન તરીકે સુરતના જાણીતા એ એમની સાથે આપણે વાત કરીશું અને કાર્યક્રમ શું છે ને એ જાણીશું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે એમની સેવન્ટી એટ બર્થ ડે છે અને સિત્તેર હજાર સેવન્ટી થાઉઝન્ડ ટ્રીઝ પ્લાન્ટેશન કરવાનું આપણા ટલ થઈ છે અને આપણા ડેપ્યુટી મેયર શ્રી જે નીરુભાઈ શાહ છે એમને આખી મુહિમ ઉપાડી છે આ કાર્યક્રમમાં તમે શું શું કેટલા વૃક્ષો વાવશો અને કઈ જગ્યાએ વાવશો ને આપણે તો ગ્રીન મેન તરીકે જાણીતા જ છો અને કેટલું આપણે આ ક્ષેત્રમાં કામ કર્યું છે હમણાં લગીને એવું કહીશ કે પંચાવન હજારથી વધારે ઝાડ વૃક્ષો આપણે રોપ્યા છે અને વી આર ટેકિંગ કેર ઓફ દેમ એના પછી એક ફોરેસ્ટ કર્યું છે જે મિયાવાકી પદ્ધતિથી આપણા ઉધનામાં છે અને આરપીએફ વન જે છે એટલે ઉધના જે ફર્સ્ટ ગ્રીન રેલવે સ્ટેશન તરીકે છે એની પાછળ જ આ મિયાવાકી પદ્ધતિથી ફોરેસ્ટ કર્યું છે આમાં સુંદર એ વસ્તુ છે કે આખું એસએમસી અને ઘણા બધા એનજીઓઝના સંકલનથી આ વસ્તુ થઈ રહેવા થવાની છે અને એમાં એક એનજીઓ તરીકે અમને પણ આનો મોકો મળ્યો છે ઘણા બધા એસએમસીના પ્લોટ્સ જે સુરતની સેન્ટર જે સુરતની વચ્ચે હશે એ પ્લોટ એસએમસી આપણા ડેપ્યુટી મેયરશ્રીના થ્રુ એ લોકોના મહેનતથી એ પ્લોટ્સ મળશે અને એ પ્લોટ્સ અગર ગ્રીન ફોરેસ્ટમાં અથવા મિયાવાકી ફોરેસ્ટ જે આપણે કહીએ છીએ ડેન્સ પ્લાન્ટેશનમાં કન્વર્ટ થાય છે તો આઈ થિંક ધેટ ઇઝ ગોઈન ટુ બી અ વન્ડરફુલ ઇનિશિયેટિવ એટલે સુરતને ખરેખર ઓક્સિજન ચેમ્બર્સ મળશે આગળ જતાં અને મિયાબાકી પદ્ધતિ એ એવી છે કે જે બહુ જ ડેન્સ પ્લાન્ટેશન થાય છે ને બહુ ફાસ્ટ એટલે આપણે એમ કહીએ કહી શકાય કે જમીનમાં મિમિક કરે છે એ જમીનમાં પ્લાન્ટ્સને એવું જ લાગે છે કે ટોટલ આખું વર્ષ વરસાદની સિઝન છે મોન્સૂન છે એના હિસાબે એ લોકોનું ગ્રોથ બહુ ફાસ્ટ થાય છે એટલા માટે મિયા મિયાવાકી પદ્ધતિ આખા વિશ્વમાં સૌથી વધારે પ્રસિદ્ધ પદ્ધતિ છે અને આખા વિશ્વમાં ઘણી બધી જગ્યાએ એનું એ થઈ રહ્યું છે આ આપણે ત્યાં સેકન્ડ ફોરેસ્ટ જો હશે તો મિયાવાકી પદ્ધતિથી એ થશે એટલે જો અમને એક સરસ મોટો પ્લોટ મળે છે તો નક્કી છે કે અમે ટ્રી પ્લાન્ટેશન દ્વારા એક એક ફોરેસ્ટનું એ કરીશું આપણે હમણાં જે કોરોના વાયરસનું જે આ કાર ચાલી રહ્યો છે અને એમાં જે કોરોનાના જે મરીજ હોય છે એમને ઓક્સિજનનું પ્રમાણ બહુ ખૂબ ઓછું રહે છે તો આ આવા કાર્યક્રમ થાય તો કેટલી યોગ્યતા મળે આમ હું કહેતો આવ્યો છું આગળ પણ કહેતો આવું છું કે આપણે આ ઇન્ડિયાની અગર પર હેડ ટ્રી પ્લાન્ટની વાત કરીએ છીએ તો એ ઓછામાં ઓછું છે વર્લ્ડમાં અઠ્ઠાવીસ ઝાડ જે રેકોગ્નાઈઝ છે કે જે નોંધાયેલું છે અને આખા વિશ્વમાં જો આપણે સૌથી હાઈએસ્ટ વાત કરીએ તો એ હતું કેનેડા આઠ હજાર નવસો ત્રેપન પર પર્સન હવે દસ હજાર થઈ ગયું છે તો એવી જ રીતના સાતસો જે છે યુએસએમાં છે ચાર હજાર રશિયામાં છે આ જ હિસાબે અગર ચાઇનાની વાત કરીએ એકસો બે હતા બસો થઈ છે તો એક વ્યક્તિ દીટ આપણને ચારસો બત્રીસ ની જરૂર છે તો આપણે બહુ પર હેડ ટ્રી એકાઉન્ટ જે છે એ બહુ જ ઓછું છે અને જેમ તમે વાત કરી તેવી રીતે કે કોવિડે બે વસ્તુ તો નક્કી શીખવી દીધી છે કે ઓક્સિજન અને રોગપ્રતિકારક શક્તિ કેટલી મહત્ત્વની છે એટલે આ બંને વસ્તુ અગર આપણે જોઈએ છે તો એ વૃક્ષોથી જ આવી શકે છે અને વૃક્ષોમાં પણ આપણે જેટલું ડેન્સ પ્લાન્ટેશન કરી શકીએ તો જ આપણે રિઝલ્ટ લાવી શકશું બાકી આપણે કેટલું પણ ખાલી બોર્ડર પ્લાન્ટેશન કરશું તો એનાથી એટલું એ નથી થવાનું એટલે વૃક્ષની અવેરનેસ લાવવી એટલી જ જરૂરી છે કારણ કે સપોઝ તમે ઘરમાં વૃક્ષો પ્લાન્ટ કરો છો તો કયા પ્રકારના વૃક્ષો પ્લાન્ટ કરવાથી કઈ પ્રકારનો ચોક્કસ બેનિફિટ મળશે કઈ પ્રકારનું ચોક્કસ પોલ્યુશન ઓછું થશે કઈ પ્રકારનો ચોક્કસ કાર્બન ડાયોક્સાઇડને એ ફાઇટ કરશે અને એવા એવા પ્લાન્ટ્સ છે કે જે ઇન્ડોર રાખવાથી ઘણું બધું પોલ્યુશન ફિલ્ટર કરે છે જેમ ફોર્મલ ડિહાઈડ જે છે એને ફિલ્ટર કરવા માટે સૌથી બેસ્ટ પ્લાન્ટ છે તો એરેકા પ્લાન્ટ છે અને એરેકા પ્લાન્ટ આપણે ઘરમાં અને ઓફિસીસમાં આપણે મૂકી શકીએ છીએ તો આવી માહિતી જેટલી મળશે એટલું સારું પડશે લોકોને તો ખબર જ છે કે આપણે કેટલો પ્રચાર પ્રસાર કરો છો આપણી જિંદગીમાં વૃક્ષોનું શું મહત્વ છે એ આપણને ખબર છે તો લોકોને તમે કેવી રીતે તમે કહેશો કે આ વૃક્ષ હમણાં જ એક મુહિમ કરી અને હજુ પતિ નથી આ વખતે ટ્રી ગણેશ અમે દર વર્ષે કરીએ છીએ ટ્રી ગણેશ એટલે વૃક્ષમાં જ ગણ ગણ ગણપતિને આપ જોવું વૃક્ષમાં જ ભગવાન છે અમે કહીએ છે પ્રકૃતિ હિ પરમાત્મા હૈ એટલે વૃક્ષમાં ગણપતિ બે હજાર અઢારમાં કર્યા હતા બે હજાર ઓગણીસમાં કર્યા હતા અને બે હજાર વીસમાં કારણ કે પેનાડેમિકની સિચ્યુએશન હતી એટલે અમે કરી નહીં શકીએ એટલે અમે એક આહવાન લાવ્યા હતા કે ઈચ વન પ્લાન્ટ વન ટ્રી ગણેશા એટલે આ વખતે ટ્રી ગણેશામાં આ મુમેન્ટમાં અમને વિશ્વમાંથી જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાંથી અમને સપોર્ટ મળ્યો કેનેડા ઓસ્ટ્રેલિયા આખા એમાંથી જેમ લંડન અને ઘણી બધી એટલે આખા કહી શકાય કે આખા વિશ્વમાંથી અને આખા ભારતમાંથી ઘણી બધી જગ્યાથી લોકો જોડાયા કર્ણાટકામાંથી એક ઓર્ગેનાઇઝેશન છે એને દસ હજાર વૃક્ષો રોપ્યા એવા તો અસંખ્ય વૃક્ષો રોપાયા મોર દેન એટી થાઉઝન્ડ વૃક્ષ પર હેડ રોપાયા છે આ મુહિમમાં ટ્રી ગણેશાની ઈચ વન પ્લાન્ટ વનમાં અને એની સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામમાં જેમ જેમાં જય વસાવડા છે પ્રશાંત ભીમાણી છે એવા ઘણા બધા વ્યક્તિઓ જે છે કૃષ્ણકાંત ઉનટકટ અને જ્યોતિ ઉનટકટ છે એવા વ્યક્તિઓને અમે પર્યાવરણને રિલેટેડ એવી એવી રસપ્રદ માહિતીઓ આપી કે કેવી રીતે પર્યાવરણ અને આપણું મન એટલે પ્રશાંત ભીમાણી એ સાયકોલોજી કેવી રીતના ઇમ્પેક્ટ કરે છે પછી આપણે પો પોતાનું વલણ શું રાખી શકીએ અને જ્યોતિબેન અને એ લોકોએ પણ એક આ જ વસ્તુની એ કરી કે કેવી રીતના આવનારા સમયમાં આપણે પર્યાવરણનું એક ચોક્કસ ઇમ્પોર્ટન્સ એ કરી શકશું એટલે અવેરનેસ પ્લસ એક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ ફીલ તો આ ગ્રીનમેન વિરલ દેસાઈ તેમણે જણાવ્યું છે પર્યાવરણ આપણા માટે કેટલું મહત્ત્વનું છે અને આગામી દિવસોમાં આ કાર્યક્રમ યોજાશે તો બધાને તમને ખબર પડશે કેમેરામેન રાજેશ બખિયા સાથે હિતેશ બખિયાનો રિપોર્ટ એબી ન્યૂઝ